નિર્માણ ન્યૂઝની સાથે હું છું નતાશા દર્શક મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ રાજ્યસભાની ગુજરાતની બેઠકો માટે ગાંધીનગર ખાતે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ભાજપ કોંગ્રેસ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો ઢંગ બની ગઈ છે અને આ રીતે જ વાત કરવામાં આવે તો ગુજરાત દેશના નેતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને હરાવવા માટે ભાજપે છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવ્યું છે આ સાથેની જ આગળ વાતચીત કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપ હિતેશભાઈ પહોંચી હિતેશભાઈ સ્વાગત છે આપનું સ્ટુડિયોમાં અને આ સાથે જ અમારી સાથે ગાંધીનગરથી ગયા છે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ મહીદીપસિંહ મારો પ્રશ્ન આપને હશે અત્યારે ગાંધીનગરની કઈ રીતની પરિસ્થિતિ છે આ ઉપરાંત વાત કરવામાં આવે કોંગ્રેસના ચુમ્બાલીસ ધારાસભ્યોનું વોટિંગ પૂર્ણ થઈ ચુક્યું છે અને અહેવાલ મળી રહ્યા છે કે એક ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું છે શું છે વિગત Ich <hums> bin ચોક્કસી નતાશા તમને માહિતી આપી કે સવારે નવ વાગ્યાથી જે ચૂંટણીનો માહોલ સર્જાય છે હાઈ પ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો છે અત્યારે કહી શકાય કે આ ચૂંટણી નથી પરંતુ આ ભાજપ વર્ષિસ અહેમદ પટેલ નો જંગ છે ખાસ કરીને જો વાત કરીએ તો જે ત્રણ સીટો પર જે અત્યારે મતદાન ચાલી રહ્યું છે બે સીટ તો ઓલરેડી ભાજપ પાસે છે એક મહત્વની વાત કહી શકાય કે જે એક સીટ છે જે વર્ષોથી કોંગ્રેસની રહી છે વીસ થી બાવીસ વર્ષથી અહેમદ પટેલ આ સીટ પર રાજ કરી રહ્યા છે તો ચોક્કસી કહી શકાય કે જે પ્રમાણે અત્યારે મતદાન ચાલી રહ્યું છે કોંગ્રેસના જે ધારાસભ્ય લોકોને બાદ આનંદ લાવવામાં અને સીધા અહીંયા વિધાનસભામાં એમને મતદાન માટે લાવવામાં આવ્યા ચુમ્માલીસ ધારાસભ્યોએ પોતાનો વોટ આપી દીધો છે પોતાને મતદાન કરી ચુક્યું છે પરંતુ જેમ આપણે વાત કરીએ એમ ક્રોસ વોટિંગની વાત જે કરી જે મકવાણાએ જે ક્રોસ વોટિંગ કર્યું છે એ ક્રોસ વોટિંગને ને જો એક ટેકનિકલ રીતે જો વાત કરીએ તો દરેક ધારાસભ્ય જે અત્યારે જે મતદાન મતદાર પર જે ઉમેદવાર ઉભે છે જે સીટ પર એને જીતવા માટે ચુમ્માલીસ મતોની જરૂર હોય છે ચુમ્માલીસ ધારાસભ્ય મત આપી દે છે અને એક છે ક્રોસ વોટિંગ થયું છે તો ચોક્કસી કહી શકે જે ક્રોસ વોટિંગ જે થયું છે કરમસિંહ મકવાણા જે ક્રોસ વોટિંગ કર્યું છે તેનાથી ચોક્કસથી આ સીટ પર કોંગ્રેસને ફટકો પડી શકે તેમ છે હાલમાં અત્યારે કન્ફર્મ નથી થઈ રહ્યું કે ક્રોસ વોટિંગ થવું છે કે કે પરંતુ મળતી માહિતી અનુસાર અંદરથી એવી માહિતી મળી રહી છે કે ક્રોસ વોટિંગ સો સો ટકા થયું છે કરમસિંહ મકવાણાએ ક્રોસ વોટિંગ કર્યું છે

કોંગ્રેસે જે રીતે એના ધારાસભ્યોને જે રીતે એક બેંગ્લોર લઈ જવા પડ્યા અથવા તો એ લઈ ગયા અને જે રીતે પોતાના ધારાસભ્યોને ગુજરાતમાં જ્યારે પૂર પીડિત લોકોને જ્યારે એક મદદની જરૂર હતી તેવા વખતે એમને દરેક આક્ષેપો કર્યા આજે ધારાસભ્ય પોતે ગમે તે રીતે એને કામ કરવું હોય તો ગુજરાતમાં કોઈ એવું નથી કે જેને રોકી શકે એટલે એક તો એમને એ આક્ષેપ એટલો બધો ખરાબ રીતે કરવા માગ્યો અને આવનારા દિવસોમાં કોંગ્રેસ જે રીતે અત્યારે આખા દેશમાં જે રીતે કોંગ્રેસના ટોચના નેતાઓ એમ કે છે કે ભાઈ આખા સુલતાનની જેમ એમ કે આખી સલ્તન જ જતી રહી એમ અને લોકો સુલતાનની જેમ વર્તી રહ્યા છે એટલે આ ચુમ્બાલીસનો જે આંકડો કહીએ છે ને કે ભાઈ લોકસભામાં ચુમ્માલીસ નો આંકડો અહીંયા ચુમ્માલીસ નો આંકડો પણ કોંગ્રેસને નડવાનો જ છે એટલે કોંગ્રેસ ને ચુમ્માલીસ ને કદી ફાવે એવું જ નથી એવું લાગે છે જી ચોક્કસ હિતેશભાઈ જે પ્રકારે હાલ આ અત્યંત મહત્વના નિવેદન સામે આવી રહ્યા છે મયદીપસિંહ હું આપની પાસે આવવા માંગીશ અને હાલ તો જે પ્રકારે એક અત્યંત મહત્વનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના કાંકરેજના ધારાસભ્ય એવા ધારસી ખાનપુરાએ પ્રોક્સી વોટિંગનો આ મુદ્દો ઉઠાવ્યો છે શું છે આની સમગ્ર વિગત જણાવશો જી પ્રોક્સી વોટિંગ એનો મતલબ એ થાય છે કે મારા બદલે કોઈ બીજો મત આપશે એ ચાલશે કે કેમ તો આ જે મુદ્દો છે અંદર પણ ચર્ચા ચર્ચાયો હતો આ મુદ્દાનો વિરોધ પણ કરાયો છે ભાજપ દ્વારા કે જો તમારે પ્રોક્સી વેટિંગ પ્રોક્સિંગ વોટિંગ કરવું હોય તો તમારે ત્રણ ચાર દિવસ કે એક વીક અગાઉ એક અઠવાડિયા પહેલા ચૂંટણી પંચને જાણ કરવી પડે છે કે મારો મત છે એ મારી જગ્યાએ કોઈ બીજો આવી નાખશે તો આ પ્રકારનો જે એવી એક ફરિયાદ બહાર આવી છે ચૂંટણી પંચ ચૂંટણી પંચ પાસે જે પ્રોક્સી મતે એમણે માંગણી કરી છે એક એવી એમની પાસે એક માંગ ગઈ છે પરંતુ ચૂંટણી પંચે એને ફગાવી દીધી છે ભાજપ દ્વારા પણ વિરોધ કરવામાં આવે હતો હવે હાલમાં તેમણે જે પોતે જ વોટિંગ કરવું પડશે એક બીજી વાત કરીએ જો ક્રોસ વોટિંગ ના કારણે એક છે ક્રોસ વોટિંગ જે અત્યારે માહોલ ચાલી રહ્યો છે એક બીજું તમે જેમ વાત કરીએ પ્રોક્સી વોટિંગનું પણ આવી એક નહીં પણ બીજી પછી ત્રણ જેવી ફરિયાદ આવી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પણ આવી એક માંગ કરવામાં આવી છે કે અમારું જે છે એ પ્રોક્સી વોટિંગ થવું જોઈએ તો આ જે આ જે માંગ છે એ લોકોની અત્યારે હાલ પૂરતી ફગાવી દેવામાં આવી છે ચોક્કસ મહીદીપસિંહ દર્શક મિત્રો જે રીતે હાલ આપણે વાત કરી રહ્યા છે રાજ્યસભાની ચૂંટણીમાં મોટા પાયે હોબાળા ચાલી રહ્યા છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે પ્રકારના દ્રશ્યો ગાંધીનગરથી જીવન પ્રસારણ નિહાળી રહ્યા છો કે જે પ્રમાણે હાલ તો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વોટિંગ સંપૂર્ણ રીતે પૂર્ણ કરી લેવાયું છે અને આ ઉપરાંત મત માહિતી મુજબ એક ક્રોસ વોટિંગ થયું હોય તેવા પણ અહેવાલ સામે આવ્યા છે છોટુ વસાવાએ જે છે ભાજપને મત આપ્યો છે

આખા દેશ ઉપર કોંગ્રેસમાં જે પોલિટિકલ એડવાઇઝર કહેવાય ગાંધી ફેમિલીના અને એવા વ્યક્તિ જ્યારે ચૂંટણીની અંદર એમને એમ કહેવું પડે કે ભાઈ હું આશાવાદી છું એમની જગ્યાએ પોતે અત્યાર સુધી એમ કહેતા હતા કે અમારી ચોક્કસ જીત છે અને એ આશાવાદીમાં જે પરિવર્તન થાય ત્યારે ચોક્કસ આપણને એમ લાગે કે કોંગ્રેસના ધારાસભ્યો જે રીતે એમને બેંગ્લોર લઈ ગયા કે જે રીતે એમને જે રીતે વિશ્વાસ આપવાની વાત કરી પણ છતાં પણ કોંગ્રેસમાં નારાજગી હાઈકમાન્ડ સામે છે કોંગ્રેસની નેતાગીરી સામે છે કોંગ્રેસની જે કંઈ પોલિસી છે એ પોલિસીની સામે એના ધારાસભ્યો આજે એમની વિરુદ્ધમાં છે એ સાબિત થઈ રહ્યું છે અને જે રીતે કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ બી કર્યું છે એના એનાથી વધારે ઉત્તમ ઉદાહરણ શું હોઈ શકે એટલે કોંગ્રેસે પોતાનું મનોમંથન કરવાની જરૂર છે અને એ ખોટા દર વખતે એમને બધું પીળું જ દેખાય આંખમાં અને દર વખતે એ આક્ષેપ જ કરે કે ફક્ત ભારતીય જનતા પાર્ટીના હિસાબે થયું છે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે એના ધારા ધારાસભ્યો છે અને એમને જે પરિસ્થિતિની અંદર વોટિંગની સિસ્ટમ આપેલી છે આજે દરેક ધારાસભ્ય એ રીતે વોટિંગ કરે છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે અમિતભાઈ શાહ અહીંયાથી ગુજરાતમાંથી લડતા હોય પોતે ગુજરાતના એક પનોતા પુત્ર હોય અને જ્યારે આ જ્યારે રાજ્યસભાની સીટની અંદર આટલું મહત્ત્વનું યોગદાન એ આપવા જઈ રહ્યા છે ગુજરાતમાં તારે ભારતીય જનતા પાર્ટીનો એક એક નાનામાં નાના વર્કરથી લઈ અને ધારાસભ્યથી લઈને દરેક નેતાઓ આજે રાષ્ટ્રીય નેતાગીરીની સાથે છે અને એ પીઠબળ અને પાર્ટીની એ પોલિસી છે કે જે ચોક્કસ ત્રણે ત્રણ સીટ વિજય તરફ દોરી જશે ચોક્કસ હિતેશભાઈ જે રીતે જણાવી રહ્યા છે એ પ્રમાણે વાત કરવામાં આવે તો ક્યાંક ક્યાંક ભાજપની જે આ પાર્ટી છે તેમાં ટીમ વર્કનો જે આ મુદ્દો ને ક્યાંક ક્યાંક તે ભાજપને પીઠબળ બનીને આજે જીત તરફ આગળ ધપાવી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે જયંત બોસ્કીએ પણ મતદાન કર્યું છે અને આ ઉપરાંત છોટુ વસાવાએ ક્રોસ વોટિંગ કર્યું હોય તેવી પણ હાલ જે અહેવાલ સામે આવી રહ્યા છે આ ઉપરાંત હિતેશભાઈ તમે ખૂબ જ સરસ વાત કરી કોંગ્રેસનો અને

એમને જે નેતાગીરીને વખતો વખત કોંગ્રેસે એમને એકના એક વ્યક્તિઓને હંમેશા એમને એકના એક સ્થાન ઉપર જ્યારે રાખવાનો પ્રયત્ન કર્યો છે વર્ષો સુધી કોંગ્રેસની અંદર જે યુવા પ્રતિભાઓને આગળ આવવાની જે મોકો આપવો જોઈતો હતો એ મોકો જ્યારે નથી આપ્યો ત્યારે પાર્ટીનું ધીરે ધીરે આ નિર્માણ થઈ રહ્યું છે અને પાર્ટી ધીરે ધીરે વિસર્જન તરફ જઈ રહી છે કારણ કે કોઈ બી વ્યક્તિ પાર્ટીની અંદર જ્યારે કામ કરતો હોય ત્યારે દસ પંદર વર્ષે એને કોઈકને કોક જગ્યાએ સ્થાન મળે એ આશા સાથે એ પાર્ટીનું કામ કરતો હોય છે અને એ એ રૂકાવટની અંદર પાર્ટીની નેતાગીરી જ્યારે એવા ડિસિઝનો લે અને બે હજાર બારમાં જ્યારે નરેરબીની સાથે અમે બી કોંગ્રેસ છોડી ત્યારથી ઓલરેડી એ કોંગ્રેસનો યુટર્ન થઈ ગયો હતો અને બાકીનું કામ જે વિસર્જનનું કરવાનું હતું એ શંકરસિંહ વાઘેલા સાથેનો જે એમનો વ્યવહાર રહ્યો એટલે હું એવું માનું છું કે શંકરસિંહ વાઘેલાએ છેલ્લી બાઉન્ડ્રી મારી અને કોંગ્રેસને ટોટલ આ

ખાસ કરીને જો વાત કરીએ તો સીએમ છે એ પોતાનો વોટ આપીને જતા રહ્યા હતા અને જતા રહ્યા હતા અને થોડા ક્ષણ પહેલા જ સીએમ અહીં પાછા આવ્યા છે એક બીજી જો વાત કહી શકાય કે જે પ્રમાણે જ જે પ્રમાણે ગઈકાલે જે એનસીપીએ જે દાવો કર્યો હતો કે અમારો વોટ હશે એ ભાજપને જ પડશે પરંતુ અત્યારે એ મારી પણ માહિતી મળી રહી છે કે એનસીપીએ જે વોટ છે એ કોંગ્રેસને નાખ્યો છે અને જેડીયુએ જે વોટ છે એ ભાજપને આપ્યો છે તો ચોક્કસી જે પ્રમાણે અત્યારે જે ચુમ્માલીસ પ્લસ જે બે એટલે કે છેતાલીસ એમ થાય તો કોંગ્રેસનો વિજય થાય એક બાજુ એનસીપી જે છે તો કોંગ્રેસને વોટ આપ્યો છે અને બીજી બાજુ જેડીયુ છે એને વોટ ભાજપ ને એવી અત્યારે મન માહિતી મળી રહી છે હાલમાં પણ અત્યારે મતદાન ચાલુ છે ટોચના ધારાસભ્યો અને ટોચના ભાજપના નેતાઓ તથા કોંગ્રેસના તમામ લોકો અહીં અંદર હાજર છે ઓપન બેલેટ દ્વારા અત્યારે

એટલે પ્રોક્સી વોટિંગની અંદર જે કંઈ હું મારી પાસે જે જાણકારી છે એ પ્રમાણે તમારે અગાઉથી એની જાણ કરવી પડતી હોય છે અને પ્રોક્સી વોટિંગની અંદર તમારે બે કે ત્રણ દિવસ પહેલાં જ્યારે જાણ કરવી પડશે કે ભાઈ આ વ્યક્તિ છે એ મારી જગ્યાએ આ ભાઈને હું અહીંયા મારા નોમિનેટ કરું છું અને મારા વતી એ અહીંયા મારી સાથે ઉભા રહીને હું મારા કયા પ્રમાણે વોટિંગ કરશે હવે આજે કોંગ્રેસથી લઈ અને બાકી જે કંઈ પાર્ટી અત્યારે કોંગ્રેસના ધારાસભ્યો માટે જે માગણી કરે છે એ બે દિવસ પહેલાં પણ આ અંગેની મિટિંગ ઓલરેડી થયેલી જ હતી એટલે એમના એજન્ટોએ પોતે પણ આ ધ્યાન રાખવાની જરૂર હતી એટલે હું કહું છું ને કે ભાઈ કોંગ્રેસની અંદર એટલી મોટી ખામી આવી રહી છે અથવા તો કોંગ્રેસનું જ્યારે એક નેટવર્ક હોય છે ઇલેક્શન લડવાનું ત્યારે હંમેશા એ નેટવર્ક શું છે કે એમને કોંગ્રેસને હંમેશા પેલી જીત દેખાતી હતી અને જીતના એટલા બધા નશામાં આગળ હતા કે એવું માનતા હતા કે ભાઈ અમારા માટે જીત નિશ્ચિત જ છે પણ જે રીતે એમને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે વખતો વખતની દરેક ઇલેક્શનમાં જે રીતે એમને હાર મળી છે

આજે જે રીતે સંખ્યાબળ છે ભારતીય જનતા પાર્ટી પાસે અને શંકરસિંહ વાઘેલા ની સાથે જે કઈ કોંગ્રેસના ધારાસભ્યો એ મૂળભો કરી રહ્યા છે એ એ એ બતાવે છે કે આજે ભારતીય જનતા પાર્ટીએ એના ત્રીજા ઉમેદવાર તરીકે જ્યારે બળવંતસિંહ જેવા વ્યક્તિને ઊભા રાખ્યા છે તો ચોક્કસ એ ત્રીજી સીટ જીતવા માટે જ ઊભા રાખ્યા છે અને તેથી એમને જે કંઈ સમીકરણો અમિત શાહ અને નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ જે કંઈ કમર કસ્યું હોય અને યથાર્થ પ્રયત્ન અને એમને એક દ્રષ્ટિકોણથી વિચાર્યું હોવું જોઈએ ચોક્કસ કે આટલા વોટ આપણને મળી શકે એમ છે અને એ એ ક્રોસ વોટિંગના હિસાબે આજે ચોક્કસ હું માનું છું કે બળવંતસિંહની પણ જીત નક્કી છે કારણ કે તમે એકાવન સત્તાવનમાંથી આજે તમે ચુમ્માલીસ ધારાસભ્યો ઉપર આવી જાઓ તમારી પાસે બેંગલોર હોય કે અહીંયા આણંદ હોય અથવા તો જે વોટિંગ કરવા આવ્યા હોય તારે ચુમ્માલીસ ધારાસભ્યો હોય અને એની અંદર બી એ લોકો પાછા ક્રોસ વોટિંગ કરવાના હોય તો કોંગ્રેસે સમજવાની જરૂર હતી કોંગ્રેસ ચોક્કસ એમ કે ભાઈ ત્રણ સીટ હતી અને ભારતીય જનતા પાર્ટીએ આખી આ ઇલેક્શન સ્ટ્રેટેજીની અંદર આ રીતે કર્યું એ કર્યું નહીં તમે તમારી પાર્ટીના વ્યક્તિઓને ના સાચવી શક્યા તમારા ધારાસભ્યોને ના સાચી શક્યા તમારા દિગ્ગજ નેતાઓની વાત તમે ના માની અને હાઈ કમાન્ડ જે રીતે વર્તી રહી છે એનું આ પરિણામ છે અને ગુજરાતમાં આ જે રીતેના નેતાગીરી કોંગ્રેસમાં રહી છે એ લોકો પણ સમજી જાય છે કે ભાઈ આ પાર્ટીની અંદર અમે જો લાંબુ અમે ખેંચવાનો વારો આવશે તો એ ડૂબતી નાવમાં અમે પણ ડૂબી જઈશું એટલે તાત્કાલિક એ લોકો સમજી અને એ નાવમાંથી અમને કૂદકો માર્યો છે ચોક્કસ હિતેશભાઈ જે રીતે દર્શક મિત્રો હિતેશભાઈ સ્ટુડિયોમાં ઉપસ્થિત તેમણે જણાવ્યું કે વાર જે રીતે પ્રોક્સી વોટિંગનો આ મુદ્દો પણ હાલ ઉછળી રહ્યો છે બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવી હિતેશભાઈ જે રીતે રાજકારણિક મુદ્દે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે શંકરસિંહ વાઘેલા બાપુએ તેમના જન્મદિવસના જે અવસર પર મોટો ઘટસ્ફોટ કર્યો અને ત્યારબાદ એક બાદ એક કહી શકાય કે કોંગ્રેસની પડતી એ જોર પકડી લીધું ગુજરાત કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે ભાજપ સશસ્ત્રપણે સક્રિય બની ગયું છે અને આ સક્રિયતા દાખવવા જે રાજ્યસભાની ચૂંટણીનું હાલ પરિણામ યોજાઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણી ઉપર પણ મોટા પાયે અસર કરશે શું કહેશો વિધાનસભાની ચૂંટણીમાં હું તો એવું માનું છું કે ગુજરાતની અંદર પ્રજાએ મન બનાવી લીધું છે એટલે અમે બે હજાર સત્તરની ચૂંટણી જોતા ને અમે તો બે હજાર ઓગણીસની તૈયારી કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું સંગઠન માળખું અને એની નેતાગીરી આજે જે કંઈ કામ કરી રહ્યા છે બે હજાર ઓગણીસના લક્ષ્ય લઈને ધ્યાન કરી રહ્યા છે અને જે પોતાના ધારાસભ્ય અથવા તો પોતાના દિગ્ગજ નેતાઓની અંદર આટલું મનભેદ હોય અને એ વસ્તુને સ્વીકારીને ના ચાલી શકતા હોય એ ગુજરાતની પ્રજા એ પાર્ટી ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકે એ નેતા ઉપર કેવી રીતે વિશ્વાસ મૂકી શકે હું એવું માનું છું અને જેથી કરીને આજે કોંગ્રેસ એમ કે છે કે ભાઈ એ પ્રજાનામાં જઈને આજે તમારે જવાબ આપવો પડશે તો હું કહું છું કે જે ધારાસભ્યો છે એ પણ જઈને પ્રજામાં કહેશે કે ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે ને અમારી જોડે કે થઈ અથવા તો પાર્ટીના જે કંઈ કાયદા કે જે કંઈ નિયમો એમને બતાવવાનો પ્રયત્ન કરો ધારાસભ્યોને અને નેતાઓને એ ફ્રેમવર્કની અંદર કોંગ્રેસની આજે જે કંઈ પડતી આવી રહી છે ને આવનારા દિવસોમાં કોંગ્રેસ જો આમાંથી કંઈ બોધપાઠ દઈ લે તો આવનારા દિવસોમાં કેટલાક યુવાન કોંગ્રેસના નેતાઓ પોતાની જે રાજકીય કારકિર્દી શરૂ કરી રહ્યા છે એમની પણ કારકિર્દી ચોક્કસ જોખમમાં મુકાશે એવું મારું માનવું છે ચોક્કસ હિતેશભાઈ જે રીતે જણાવી રહ્યા છે એ પ્રમાણે આગામી સમયમાં કોંગ્રેસને હજુ પણ પડતી સહન કરવાનો વારો આવે તેમાં કોઈ નવાઈની અને બેમતની વાત નથી આ ઉપરાંત હાલ તાગ મેળવીએ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ગાંધીનગરનો કે જ્યાં કોંગ્રેસી ધારાસભ્યોએ પોતાનું વોટિંગ મતદાન આપીને હવે તેઓ પૂર્ણ રીતે થઈ ગયા છે પરંતુ જ્યારે આ મતદાન કરી દીધું છે અને આ મતદાન બાદની હવે રાહ જોવાઈ રહી છે ઇલેક્શન પર રિઝલ્ટ કોંગ્રેસમાં હજી કેટલી પહરતી સહન કરવાનો વારો આવવાનો છે તે તો સમય જોતા જ ખબર પડશે પરંતુ ભાજપની જે સીટ છે ત્યારે સક્રિયતા દાખવવાનો જે વારો આવ્યો છે ત્યારે મારું કેવું એવું છે કે આ જે રાજ્યસભાનું ચૂંટણી છે એ આખા 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 એટલે ગુજરાતની પણ આખા ઇન્ડિયામાં એટલું બધું જોર પકડ્યું છે કારણ કે અહીંયા અમિત શાહ તો લડે જ છે પણ સાથે સાથે અહેમદ પટેલનું ભાવિ પણ આમાં છે અને અહેમદ પટેલની હાર નિશ્ચિત છે ત્યારે આવનારા દિવસોમાં દિલ્હીમાં બેઠેલા કેટલાક કોંગ્રેસના નેતાઓ પણ અંદર ખાને રાજી થતા હશે એવું હું ચોક્કસ માની રહ્યો છું કારણ કે જે રીતે કોંગ્રેસનું આખું એક કોર ગ્રુપ જે ચલાવતું હતું અને જે રીતે આખા ઇન્ડિયામાં કોંગ્રેસના એક ગાંધી ફેમિલીથી લઈ અને જે રીતે રાજકીય સલાહકારો એમની રીતે કામ કરતા હતા અને એક પછી એક સ્ટેટ આજે આખા ઇન્ડિયામાં તમે જુઓ કે લોકસભા પછી આજે સત્તર થી અઢાર સ્ટેટ કોંગ્રેસમાંથી જતા રહ્યા છે એમની પાસેથી ભારતીય જનતા પાર્ટીનું આવ્યું છે ત્યારે ચોક્કસ કોંગ્રેસની જે નેતાગીરી દિલ્હીમાં બેઠી છે એના પણ કેટલાક નેતાઓ હારથી ખુશ થતા છે છે એવું ચોક્કસ મારું અનુમાન એટલે ફક્ત ગુજરાત જ નહીં પરંતુ રાજ્યસભાની ચૂંટણી એ કહી શકાય હિતેશભાઈ કે સમગ્ર દેશમાં હાલ તો જે ખળબળાટ મચાવી દીધો છે અને ફક્ત ગુજરાત કોંગ્રેસ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક દિલ્હી કોંગ્રેસમાં પણ આ હોબાળો મચી ગયો છે જે રીતે વાત કરવામાં આવી રહી છે કે આજે રાજ્યસભાની ચૂંટણી રાજ્યસભાના ઇલેક્શન્સ અંતર્ગત વોટિંગ થઈ રહ્યું છે અને આ વોટિંગ મુદ્દે જયારે વાત કરવામાં આવી રહી છે અહેમદ પટેલ જીતશે કે હારશે તે માટેનું હવે તર્ક વિતર્ક ઘડાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપ વર્સિસ હવે અહેમદ પટેલ હોય તેવી ટેગ લાઈન પણ આપી શકવામાં આવે છે આ સાથે જ સ્ટુડિયોમાં ઉપસ્થિત હિતેશભાઈ હું આપને પૂછવા માંગીશ શંકરસિંહ બાપુએ જ્યારે કોંગ્રેસને અલવિદા કીધું ત્યારથી જ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની પડતી સામે આવી તે પ્રકારે આપણે વાત કરી ત્યારબાદ કોંગ્રેસના છ ધારાસભ્યો પાર્ટીને અલવિદા કહીને કોંગ્રેસને અલવિદા કહીને ક્યાંક ને ક્યાંક હવે તેઓ

જે રીતે ધારાસભ્યને તોડવાની થઈ પ્રવૃત્તિ ધારાસભ્યોની અસુરક્ષાનો મામલો ઉભો થયો અને તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી લાજવાન બદલે ગાજી રહ્યું છે બેઠક અડપ કરવા માટે એન કેન પ્રકારે તમામ પ્રકારના સામડામ દંડભેદ તો આપણે સમજી શકીએ કે વાપરી શકે પણ છેલ્લે તમામ પ્રકારના નિયમો પણ નેવે મૂકવાના અને કોઈ પણ પ્રકારે કોઈ પણ હદે જઈને કોઈ પણ હિસાબે બેઠક કબજે કરી મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે કોંગ્રેસ એક રહી છે કોંગ્રેસના ધારાસભ્યો પણ એક રહ્યા છે અને નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના ઉમેદવાર શ્રી અહેમદભાઈ પટેલનો વિજય નિશ્ચિત છે છે મકવાણે ક્રોસ વોટિંગ કર્યું એવી માહિતી આવી રહી છે શું છે જે લોકોએ પક્ષના વીપ નો અનાદર કર્યો છે તેની સામે પક્ષ કાયદાકીય પગલાં લેશે પ્રજા અને પક્ષ દો કરનારને પ્રજા પણ માફ નથી આગામી બે હાજર સત્તર ની અંદર જે લોકોએ પક્ષ છોડ્યો તો એ મોટા ભાગના સ્વીકાર્યો ક્રોસ વોટિંગ થયું છે હું એવું માનું છું કે જે માહિતી પ્રાપ્ત થઈ છે આપના બધાથી પણ જો મતદાન જેને પણ ક્રોસ કર્યું હોય છે તે તમામ સામે પગલા છે અને પ્રજા પણ બહુ જોતી હોય છે બે હાજર સત્તર ની ચૂંટણી નજીક છે

કોંગ્રેસના સ્પોક્સ પર્સન મારા મિત્ર જ્યારે મનીષભાઈ એવું કહે છે કે ભાઈ આ રીતે પગલાં લેવામાં આવશે એ તો હવે ઇલેક્શનના ત્રણ મહિના રહ્યા હોય અને એ ધારાસભ્ય જ્યારે ક્રોસ વોટિંગ કરવાના હોય ત્યારે એમને પોતાને પણ એ ચોક્કસ માહિતી અથવા તો એ જાણ હોય કે મારી સામે શું એક્શન લેવાના છે સવાલ એટલો છે કે આજે દરેક ધારાસભ્ય તમારા મોટાભાગના ધારાસભ્યો પંદર સત્તર અઢારથી વીસ એટલે સત્તાવનમાંથી તમે ચાલીસ ઉપર આવી જાઓ સત્તર અઢારથી વધારે ધારાસભ્યો તમારી વિરુદ્ધમાં હોય રાજીનામા આપી દે ક્રોસ વોટિંગ થતું હોય ત્યારે ચોક્કસ કોક જગ્યાએ મિકેનિઝમમાં કોક મોટી ખામી છે એકાદ બે જણા હોય તો આપણે સમજીએ પણ સત્તરથી વીસ વીસ જણા જ્યારે તમારી વિરુદ્ધમાં મતદાન કરવાના હોય તમારી સપોર્ટિંગ પાર્ટી પણ તમારી સાથે ના રહેવાની હોય અને એ પણ ભારતીય જનતા પાર્ટીને જ્યારે વોટિંગ કરવાની હોય અને એ વખતે બી તમે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના કાયમ પ્રયત્ન કરતા હોય તો એ ગુજરાતની પ્રજા પણ સારી રીતે જાણે છે અને ગુજરાતની પ્રજા આવનારા દિવસો પણ મેં કીધું એમ કે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીનો નિશાંત વિજય છે ચોક્કસ હું એવું માનું છું કે જે રીતે કોંગ્રેસ હતાશામાં જઈ રહી છે હવે એ જો હતાશામાંથી બહાર આવવાના પ્રયત્નો માટે જો સારામાં સારું ઓપરેશન નહીં કરે તો આનાથી પણ વધારે માઠા પરિણામ એમને ભોગાવવાના છે અને એના કરતાં વધારે કોંગ્રેસની અંદર જે યુવાનો છે આવનારો યુવાનો જે રાજકારણમાં જોડાવાના છે એમના માટે એક આ એલારામ દેખાય એવું મને લાગે છે અને એથી કરીને એમની પોતાની જે એક મન મનની ઈચ્છા હોય રાજકીય પાર્ટીની અંદર જવાની અને એ પાર્ટી પણ જ્યારે એ એનું વહાણ આખું ડૂબી જતું હોય એવું નજરે જોવાનો વારો આવશે ત્યારે ચોક્કસ હું માનું છું કે આ ત્રણેય સીટ ઉપર રાજસભાના ત્રણેય ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિજયથી કોંગ્રેસનો મોટો રકાશ થવાનો છે ચોક્કસ હિતેશભાઈ જે પ્રકારે પક્ષ પલટાની હાલ વાત ચાલી રહી છે ક્યાંક ક્યાંક સત્તા પક્ષમાં જોડાવાનો બધાને એક અત્યંત મહત્વનો લાવો હોય છે તદઉપરાંત ભાજપ આ પાર્ટીને જોતા જયારે વાત કરવામાં આવે આ પાર્ટી એકંદરે ખૂબ જ સ્ટ્રોંગ થઈને આગળ વધી રહી છે આ પહેલા જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસનું પક્ષ છોડીને ભાજપમાં જોડાયા જ્યારે ભાજપ સામે પણ હોર્સ ટ્રેડિંગનો આ મામલો સામે આવ્યો હતો ને ક્યાંક ને ક્યાંક આક્ષેપ અને નિવેદનબાજીનો દોર ત્યારે પણ ફગ્યો હતો આ ઉપરાંત જયારે વાત કરવામાં આવે ત્યારે આ હોર્સ ટ્રેડિંગનો મુદ્દો તો કયા ગમખ્વારે અને કયા અકસ્માતે હાલ કઈ રીતે શાંત થઈ ગયો પરંતુ તદઉપરાંત રાજ્યસભાની ચૂંટણીમાં જયારે વાત કરવામાં આવી રહી છે ક્રોસ વોટિંગના મામલાની સાથે નોટા હોય કે વિહિપ હોય બધે જ આ બધી જ પ્રક્રિયાઓને જોતા પણ હજી પણ ધારાસભ્યો નિડર થઈને જયારે ક્રોસ વોટિંગ કરી જ રહ્યા છે ત્યારે શા માટે હવે તેમના

અને છતાં પણ એમના જે કંઈ સજેશનો છે એમના માટેના જે કંઈ કાર્યો છે અથવા એમને કહેલી જેટલી બી વાતો છે એ વાતને તમે સ્વીકારવા તૈયાર ના થાવ તો એ ધારાસભ્ય જે પબ્લિક લાઈફમાં આટલું સારી રીતે ચૂંટાઈને આવતો હોય અને એવા વ્યક્તિની વાતને તમે અવગણો તો પછી આજે એ વ્યક્તિને આ એક ડિસિશન લેવું પડ્યું છે એ ડિસિઝન કેમ લે છે આજે ધારાસભ્યો એ એટલા માટે લઈ રહ્યા છે કે આજે મેં કીધું ને કે કોંગ્રેસની ઉપરની જે નેતાગીરી છે હાઈકમાન્ડની અને કોંગ્રેસની અંદર જે કંઈ અહીંયા આગળ ચારથી પાંચ નેતાઓ છે એ પાંચ નેતાઓની બહાર કોંગ્રેસ નીકળી જ નથી હું એમ કઉ છું એ પાંચ પાંડવોવાળી જે જે નીતિ અપનાવી છે કોંગ્રેસે એ નેતાગીરીમાંથી એમને બહાર આવવાની જરૂર હતી અને વખતો વખત આટલા ત્રણ ઇલેક્શન તમે બે હજાર બે જુઓ સાત જુઓ બાર જુઓ હવે આ સત્તર આવશે ત્યાં સુધીમાં કોઈ નવી નેતાગીરી ઉભરીને આવી હોય એવું મેં કોંગ્રેસમાં જોયું જ નથી અને તેથી કરીને હું એવું કહું છું ચોક્કસ કારણ કે કોંગ્રેસમાં જે રીતે નેતાગીરી એટલે મેં કીધું ને બે હજાર બારમાં અમે પણ આ જે ડિસિઝન લીધું છે એ કેન્દ્રની નેતાગીરી અને રાહુલ ગાંધી અને એમના એડવાઇઝર જે રીતે કોંગ્રેસને આખો યુ ટર્ન દેખાઈ રહ્યો છે અથવા તો કોંગ્રેસનો જે યુ ટર્ન થઈ રહ્યો છે એનો તમામ કાયમ આક્ષેપ ભારતીય જનતા પાર્ટીને કરવાની જગ્યાએ તમે ત્યાં જઈને દિલ્હીના નેતાઓને કહોતો કરો તમારા કોંગ્રેસના કોઈ નેતાને એવી તાકાત છે કે દિલ્હીમાં જઈને કહે કે ભાઈ આ ગુજરાતની અંદર આટલા વખતથી તમે જે હારો છો એનું પરિણામ અથવા તો એની જે વાત છે એ નેતાગીરી ત્યાં સ્વીકારતી હતી માટે આ પરિણામ આવી રહ્યું છે બિલકુલ તમે એમ કહો છો કે ભાઈ પ્રજા અમારી જોડે છે અને પ્રજાએ નિર્ણય લીધો છે દર વખત પ્રજાએ નિર્ણય લઈ લીધો હોય છે અને પ્રજાએ નિર્ણય લીધો જ છે ભારતીય જનતા પાર્ટીની જોડો અને માટે જ હું કહું છું કે બે હજાર સત્તરની અમે બે હાજર ઓગણીસની તૈયારી કરી રહ્યા છીએ અને બે હજાર ઓગણીસમાં પણ આવો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના નેતૃત્વમાં થવાનો છે ચોક્કસ હિતેશભાઈ ખૂબ જ સરસ આપે આજે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ સાથે જ દર્શક મિત્રો નેતા એવા બોસ્કીએ કોંગ્રેસને મત આપ્યો છે આ ઉપરાંત કોંગ્રેસના એક કર્યું છે હવે જોવાનું એ રહેશે કે આ મતોનું જે ગણિત છે તે કોના પલડામાં ભારે થાય છે અને કોના પલડામાં હલકું તોલાય છે તદઉપરાંત હવે કોંગ્રેસ જે ગુજરાતના કદાવાર નેતા એવા સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલ ભાજપ આખો પક્ષ જયારે સામે આવી ગયો છે એ ઉઠે છે હિતેશભાઈ કે કોંગ્રેસમાં એવી તો શું ઉણપ રહી ગઈ કે કોંગ્રેસના ધારાસભ્યો હોય કે નેતાઓ આટલી હદે પોતે નારાજ થઈ ગયા છે કોંગ્રેસ આ પાર્ટીથી અહેમદ પટેલ જેવા વરિષ્ઠ નેતા કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર હોય કે જેને આખી જિંદગી ઇન્ડિયામાંથી કયા વ્યક્તિ રાજ્યસભામાં જશે કયો વ્યક્તિ લોકસભામાં થશે કયો વ્યક્તિ મંત્રી બનશે આ તમામ પાસાઓનો જેમને હંમેશા એમનો પોતાનો એક મોટો મત રહ્યો હોય આ બધી વસ્તુમાં અને એમને આજે એક એક ધારાસભ્યને પર્સનલી મળીને એમને એક વિનંતી કરવી પડે અથવા તો એમને એક એવું એમ કહેવું પડે કે હું ચોક્કસ આશાવાદી છું જીતવા માટે એ પોતે એમ નથી કહી શકતા કે મારી ચોક્કસ નિશ્ચિત છે આ જ બતાવે છે કે કોંગ્રેસની અંદર જે કંઈ ચાલી રહ્યું છે આજે કોંગ્રેસની નેતાગીરી સામેની જે કંઈ લોકો વિરોધમાં છે હું મારો જે કહેવાનો મતલબ હતો પહેલાંની જે વાત બી કહેતો હતો એ હું આ જ કહેવા માગું છું કે કોંગ્રેસની જે નબળી નેતાગીરી છે એ નેતાગીરીના વિરોધમાં આજે જે કંઈ ધારાસભ્યો વર્તી રહ્યા છે એનું આ પરિણામ છે એ તમે પેલી સ્પ્રિંગને તમે જ્યાં સુધી દબાવે રાખો એ દબાયા પછી બહુ દબાવો થાય તો એ બહુ આમ ખરાબ રીતે ઉછળતી હોય છે એટલે એ જે પ્રક્રિયા થઈ રહી છે એ જ પ્રક્રિયા અહીંયા કોંગ્રેસમાં છે અને જેથી કરીને આખી કોંગ્રેસ તમામ કોંગ્રેસના નેતાઓ દિલ્હીની નેતાગીરી પણ આજે અહીંયા ગુજરાતમાં ઉતરીને જીતાડવા માટેનો જે યથાર્થ પ્રયત્ન કરી રહ્યો છે એ પ્રયત્ન પણ હું એવું ચોક્કસ માનું છું કે સાંજ સુધીમાં એમાં પણ ચોક્કસ નિરાશા જ મળશે એમને ચોક્કસ અહિતેશભાઈ આપ અમારી સાથે આ ડિસ્કશનમાં જોડાયા ખૂબ જ સરસ રીતે રાજકારણિક મુદ્દાનું વિશ્લેષણ કરતા આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું દર્શક મિત્રો હાલ તો આપણે વાત કરી રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત જે મત મતાંતર ઘડાઈ રહ્યું છે હવે આ ગણિત કોના પલડામાં ભારે થાય છે અને કોને હલકું તોલે છે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ પળેપળની ખબરો માટે આપ નિર્માણ ન્યૂઝની સાથે બન્યા રહો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર